સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે અને મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન માટેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ સરકાર દ્વારા રજીસ્ટ્રેશન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં ના આવતા અત્યારે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પોતાની ખેત પેદાશોના પોષણીય ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 21 ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ રહી છે, ત્યારે મગફળીની ખરીદી માટે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ડીસામાં પણ અત્યારે ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે મગફળીનું રજીસ્ટ્રેશન કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ ડીસા જેવા મોટા સેન્ટર પર સરકાર દ્વારા મગફળીના રજીસ્ટ્રેશન માટે માત્ર એક જ આઈડી આપવામાં આવી હોવાના લીધે ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે, જેને પગલે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા મગફળીના રજીસ્ટ્રેશન માટે વધુ આઈડી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને મગફળીનું રજીસ્ટ્રેશન કરવામાં સરળતા રહે. આ સાહેબ, અહીંયા બીસીઆરવાળા હડતાલ ઉપર છે. રેવન્યુ તલાટીઓને પાસપોર્ટથી કોમ્પ્યુટરમાં કામ કરતું નથી, ખુલતા નથી. સરકારી ગોડાઉનમાં એક જ દિશામાં અહીંયા નોંધણી થાય છે તો એક જ કોમ્પ્યુટર છે, તો 4-5 કોમ્પ્યુટર લગાડવા જોઈએ. અને ટીડીઓ સાહેબે ઓર્ડર કર્યા છે, છતાંય તલાટીઓનો પાસવર્ડ નથી ખુલતા, તો તલાટીઓ કામગીરી કરતા નથી. અને તલાટીઓને કહો કે સાહેબ આ કામગીરી કરે, અને અહીંયા ખેડૂતો હેરાન થાય છે. 20-20 કિલોમીટરથી દૂર આવી અને ગોડાઉનમાં અહીંયા ધક્કા ખાય છે. અને અહીંયા ખેડૂતો 10-10 ફોરમ, 5-5 ફોરમો લેવાના, એ નિયમ એક નિયમ પ્રમાણે કામ ચાલવું જોઈએ. આ બાબતે ડીસામાં પુરવઠા ગોડાઉન પર ખેડૂતોની મગફળીના રજીસ્ટ્રેશનની જ્યાં કામગીરી ચાલી રહી છે, ત્યારે ડીસાના પુરવઠા ગોડાઉનમાં મેનેજરે જણાવ્યું હતું કે વીસીઈ કર્મચારીઓના હડતાલ બાદ હવે અલગ અલગ કેન્દ્રો પર મગફળીની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. તો મગફળીની ટેકાના ભાવે ખરીદીની નોંધણી ચાલી રહી છે. અહીંયા ગ્રામ પંચાયતમાં વીસીની હડતાલ ચાલુ છે, પણ હવે ધીમે ધીમે ઠારે પડ્યું છે. 38 ગામની ગ્રામ પંચાયત દ્વારા નોંધણી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા પણ નોંધણી ચાલુ છે, અને ધીરે ધીરે દરેકને લાઇનમાં અપાવે છે. પણ એક જ યુઝર આઈડી પર એક જ કોમ્પ્યુટર દ્વારા એ એક્સેપ્ટ થાય છે. બધા કોમ્પ્યુટર એક જ યુઝર આઈડી એક્સેપ્ટ થતી નથી, એટલે એક જ કોમ્પ્યુટરમાં એક જ આઈડી દ્વારા કામ કરે છે અને દરેક ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવામાં આવે છે. એટલે એકાદ ઉધારો ડોક્યુમેન્ટની નોંધણી કરતાં 20-30 મિનિટ જેવો ટાઈમ લાગે છે.